सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। रूपाणी सरकार ने चार वर्ष पूरा थता कोरोना संक्रमण वच्चे विकासनी भेट, गुजरातनी नगरपालिकाओने ऑनलाइन 1000 करोड़ना चेकोनुं करायुं वितरण। डीसामां लांबा समय बाद थयेला वरसादे वावेतरनुं आप्युं जीवतदान, वरसादना आगमनथी धरती पुत्रोमां प्रसरी खुशी। धानेराना जडिया गाममां तैयार थयेलुं सामूहिक आरोग्य केन्द्र मेडिकल ऑफिसरना अभावे बन्युं शोभाना गांठिया समान, तात्कालिक असरथी मेडिकल ऑफिसर मुकवानी स्थानिको करी रह्या छे मांग। अने धानेरामां महेश्वरी समाजनी महिलाओए कोरोना वायरस वच्चे सरकारनी गाइडलाइन मुजब करी तीजनी उजवणी, कोरोना भगाओना गीतथी भगवान शिवने करी आराधना। हवे जोईए समाचार विगतवार। राज्यनी भाजप सरकार द्वारा विजयभाई रूपाणीना नेतृत्वमां सफळतापूर्वक चार वर्ष पूरा करीने पांचमा वर्षमां मंगल प्रवेश करता आजे गांधीनगर खातेथी मुख्यमंत्री विजयभाई रूपाणी अने नायब मुख्यमंत्री नितिनभाई पटेलना हस्ते राज्यनी नगरपालिका अने महानगरपालिकाना विकास माटे 1000 करोड़ना चेक डिजिटल माध्यमथी ऑनलाइन अर्पण करवामां आव्या छे। जेना भागरूपे आजे जिला मथक पालनपुरमां कलेक्टर कचेरी खाते बनासकांठा जिल्लानी 6 नगरपालिकाने विकास माटे 8 करोड़थी वधु रकमना चेक जिल्लाना प्रभारी मंत्री ईश्वरभाई परमार अने गुजरात वेरहाउसिंग कोर्पोरेशनना चेरमेन मंगललाल माळीना हस्ते 6 नगरपालिकाना प्रमुख अने चीफ ऑफिसरने चेक आपवामां आव्या हता, जेमां डीसा अने पालनपुर नगरपालिकाने 2 करोड़ 50 लाख, ज्यारे धानेरा अने थरात पालिकाने 1 करोड़ 12 लाख 50 हजार, त्यांज भाभर अने थरा पालिकाने 50 लाखना चेक एनायत करवामां आव्या हता। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, બનાસકાંઠાની 6 પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા। આજ રોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ચાલતી ગુજરાત સરકારના શાસનના 4 વર્ષ પૂર્ણ થયા છે અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે, ત્યારે આજ રોજ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસના કામો માટે શહેરી વિકાસના કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી અને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આજ રોજ જે રાજ્યની તમામ 155 જેટલી નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાના વિકાસ માટે 1,065 કરોડ રૂપિયાની જે ફાળવણી કરી છે, તેના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી તરીકે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આજે આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નિગમના ચેરમેન એવા મગનભાઈ માળી, ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ, કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ તથા પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરાના નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રીઓની હાજરીમાં અહીં પાલનપુર ખાતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને જિલ્લાની બે ક વર્ગની નગરપાલિકા અને 2 ડ વર્ગની નગરપાલિકા એમ કુલ 6 નગરપાલિકાને આજ રોજ 8 કરોડ અને 25 લાખ રૂપિયાના ચેક રેપ્લિકા અર્પણ કરાય છે। આવી કોરોનાની મહામારીમાં પણ આપણા રાજ્યમાં વિકાસ સતત ચાલુ રહે એવા અભિગમથી આજે માનનીય મુખ્યમંત્રીશ્રી
અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં થરાદમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. થરાદ નગરપાલિકાની વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ તો અત્યારે ભાજપના 12 સદસ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અપક્ષના 8-8 ઉમેદવારો છે. જ્યારે ઉપપ્રમુખ પદ મેળવવા માટે જરૂરી 14 મતો મેળવવા માટે બંને રાજકીય પાર્ટીને અપક્ષ ઉપર નિર્ભર રહેવું પડશે. અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ પદનું પદ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આગામી 20 ઓગસ્ટના યોજાનારી ઉપપ્રમુખની ચૂંટણીમાં બાજી મારે છે તે જોવું રસપ્રદ છે. થરાદ ચામુંડાનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર લીકેજ થવાના કારણે સોસાયટી તરફ જવાના જાહેર રસ્તા ઉપર ગંદા પાણીનો સંગ્રહ થતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. ટેલિફોન એક્સચેન્જના પાછળના ભાગે આવેલી મહાલક્ષ્મી સોસાયટી તેમજ ચામુંડાનગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણીનો સંગ્રહ થતો હોવાના કારણે રહીશોએ પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો ન હતો. ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રેલાતું હોવાથી ગંદકી સર્જાઈ રહી છે, જેમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ પેદા થાય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશતને લઈ રહીશોમાં ફફડાટ મચી ગયો છે. 10 જૂન 2020ના રોજ સોસાયટીના રહીશોએ નગરપાલિકા કચેરીમાં લેખિત અરજી આપવામાં આવેલી હોવા છતાં આ દિન સુધી પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચામુંડાનગરના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી થતા રોગચાળા સામે સોસાયટીના રહીશોને કોઈપણ પ્રકારની બીમારી થશે તો તમામ પ્રકારની જવાબદારી પાલિકાની રહેશે. અમારી મહાલક્ષ્મી સોસાયટીમાં વારંવાર ગટર ઉભરાવાથી ગંદકી થાય છે, તેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. નગરપાલિકાને વારંવાર જણાવતા હોવા છતાં પણ નગરપાલિકા કંઈ કામ કરતી નથી, તે માટે નગરપાલિકાને આ સમૂહ કરવા નમ્ર વિનંતી. નગરપાલિકામાં આજથી એક મહિના પહેલાં મેં લેખિત અરજી આપી હતી તો આજ સુધી કોઈ નિકાલ આવ્યો. હમણાં 4 તારીખે એક નવી અરજી લખીને આપી છે અને કોરોનાની મહામારી ચાલે છે, એક પર અને છોકરાઓ બીમાર થાય છે, નગરપાલિકા અને આરોગ્યવાળા આવીને દેખી ગયા છે, છતાં નગરપાલિકા નિંદ્રામાં સૂઈ ગયેલું એવું લાગે છે. અમારા એરિયામાં ખૂબ તકલીફ પડે છે. આજે પણ રજૂઆત બુકિંગ કરી છે તો છતાં કોઈ આવ્યું નથી અને કોઈ પગલું લીધું નથી. એટલે અમારે નગરપાલિકાને વિનંતી છે કે જો 7 દિવસમાં આ પાણીનો નિકાલ નહીં કરે તો અમે ગોધી ચીજા માર્ગે આંદોલન કરશું અને લેખિત અરજીમાં મેં લખીને આપ્યું છે. દાંતીવાડા પોલીસે આજે દાંતીવાડા 3 રસ્તા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 288 નંગ વિદેશી દારૂ સાથે 1,50,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ દરોડામાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા ગામના ભરતભાઈ પંચાલ અને અશોકકુમાર ચૌધરીની અટકાયત કરી છે. પોલીસે આ બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે. શ્રાવણ માસની શરૂઆત થતાં જ ડીસામાં શકુનીઓ સક્રિય બન્યા છે, ત્યારે આજે ડીસા તાલુકા પોલીસે ડીસા તાલુકાના લુણપુર ગામમાં રણજીત સોલંકી નામનો યુવક બહારથી માણસો બોલાવી તેના ઘરે તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની હકીકતના આધારે દરોડો પાડતા રણજીત સોલંકીના ઘરેથી તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ડીસા તાલુકા પોલીસે પાડેલા દરોડા દરમિયાન 4 શખ્સો ઝડપાયા હતા, જ્યારે 3 શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ સહિત 8,550નો મુદ્દામાલ સાથે 4 શખ્સોની અટકાયત કરી ફરાર થયેલા 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે. થરાદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 દિવસ અગાઉ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. આ યુવક વાવ તાલુકાનો 25 વર્ષીય નાગજીભાઈ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ યુવકે મોતની છલાંગ લગાવતા પહેલા તેની પત્ની અને અન્ય લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ આજે થરાદ પોલીસ મથકમાં 25 દિવસ બાદ મૃતક યુવકની પત્ની અને અન્ય 7 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં લાંબા સમય બાદ થયેલા વરસાદે વાવેતરનું આપ્યું જીવતદાન. વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં પ્રસરી ખુશી. ધાનેરાના જડિયા ગામમાં તૈયાર થયેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરના અભાવે બન્યું શોભાના ગાંઠિયા સમાન. તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસર મૂકવાની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. અને ધાનેરામાં મહેશ્વરી સમાજની મહિલાઓએ કોરોના વાયરસ વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ કરી તીજની ઉજવણી. કોરોના ભગાવોના ગીતથી ભગવાન શિવને કરી આરાધના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયરણ સાગર ગોલ્ડ, ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય, સુકારા સામે રક્ષણ આપે. સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે, લક્ષ્મી નો સાગર ઘર માં લાવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ, સાગર ગોલ્ડ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ચોમાસાની શરૂઆતથી જ વરસાદ માટે તરસી રહેલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ થતા ખેતીને જીવતદાન મળ્યું છે. ચોમાસુ વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાની દહેશત હતી, ત્યારે અચાનક 2 દિવસથી ડીસામાં વરસાદનું આગમન થતા ખેડૂતોએ કરેલા વાવેતરને જીવતદાન મળ્યું છે. અને જે ખેડૂતો વરસાદના કારણે ચિંતામાં હતા તે જ ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થયાને લગભગ હવે 2 મહિના થવા આવ્યા છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ પડવાના લીધે આ વર્ષે ચોમાસુ પાકને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસાની વાત કરીએ તો ડીસામાં ચોમાસાના આગમનના 2 મહિના વીતી જવા છતાં સરેરાશ વરસાદની સરખામણીએ ડીસામાં માત્ર 18% જેટલો જ વરસાદ નોંધાયો હતો. અને ધીરે ધીરે ચોમાસુ પણ પૂરું થવા જતું હોવાના લીધે ડીસામાં વરસાદી ખેતી આધારિત ખેડૂતોએ કરેલું ચોમાસુ વાવેતર પણ વરસાદના અભાવે સુકાવા માંડ્યું હતું. ત્યારે છેલ્લા 2 દિવસથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની નવી ઉમેદ જાગી છે અને સારા વરસાદના લીધે ખેડૂતોના સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે. એક પછી એક કુદરતની માર સહન કરી રહેલા ડીસા તાલુકાના ખેડૂતો માટે આ વર્ષે ખેતી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હતું અને ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી ડીસામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે. ચાલુ વર્ષે ડીસા તાલુકાના ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી, ચોમાસુ, બાજરી, ગવાર જેવા પાકોનું વાવેતર કર્યું હતું. અત્યારે ડીસા તાલુકામાં પડી રહેલા વરસાદને લઈ ખેડૂતો કુદરત સામે પ્રાર્થના કરી રહ્યા છે કે આવો જ વરસાદ સતત 1 અઠવાડિયા સુધી વરસતો રહે તો ખેતીમાં ઉત્પાદન સારું મળી શકે તેમ છે. ચોમાસુ સિઝન
બનાસકાંઠાની અંદર એક મહિના અગાઉ વરસાદ પડેલો હતો, એના બાદ હવે વરસાદ આવ્યો છે પાછો. એટલે અમારે મગફળીનું વાવેતર કરેલું હતું, એના કારણે મગફળી સુકાતી હતી અને હવે વરસાદ આવ્યો છે એટલે મગફળી થોડી લીલી થઈ છે, એટલે સારું છે. બાજરીના આ જે તે પાક કરેલા હતા એ બધા હવે થોડા લીલા થયા છે, એના કારણથી જો આવો વરસાદ મહિને મહિને ખેંચાય તો અમારે નુકસાન પડે. આ રીતે વરસાદ થોડો થોડો 10-15 દિવસે પડે તો સારું છે. ડીસામાં 2 દિવસથી જામેલા વરસાદી માહોલે ખેડૂતોને ચોક્કસ જીવતદાન આપ્યું છે, ત્યારે કૃષિ અધિકારીઓએ પણ કબૂલાત કરી રહ્યા છે કે હજુ પણ વરસાદ એક અઠવાડિયા સુધી ખેંચાયો હોત તો ડીસા તાલુકાના ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવતો. બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યાર સુધી ચોમાસામાં મોટો વરસાદ કે જે આપણે એવરેજ સાધારણ જે દર વર્ષ પ્રમાણે જે કહીએ છીએ જુલાઈ મહિનાની અંદર એ વરસાદ થયો નહોતો, પરંતુ હવે 2 દિવસથી જે બનાસકાંઠાની અંદર જે વરસાદ ચાલુ છે એનાથી જે ચોમાસાની અંદર મગફળી જેવા પાકોનું જે વાવેતર વધેલું વધારે પ્રમાણમાં થયેલું હતું એ પાક જે બળવાની અવસ્થામાં હતું એ લોકોનું પાક પણ આપણે અહીંયા આ વખતે બચી ગયું છે, અને જે પાક ફૂલ અવસ્થામાં હતા કે જે કઠોળના જે પાકનું વાવેતર હતું એ બધા જ પાકમાં વરસાદથી બધા જ ખેડૂતોને દરેક તાલુકામાં બહુ ફાયદો થશે, અને હાલમાં હવે જે ખેડૂતો દિવેલાનું વાવેતરની શરૂઆત કરે છે એ લોકોને પણ આ વરસાદથી જે ભેજનું પ્રમાણ એમને સારું મળે છે એનાથી હવે દિવેલામાં પણ સારો એવો વિકાસ એ પાકનો આપણને જોવા મળશે. છેલ્લા 3-1 વર્ષથી ડીસા તાલુકાના ખેડૂતો એક પછી એક કુદરતની માર ખાઈ રહ્યા છે અને ખેતીમાં નુકસાન સહન કરી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે આ વર્ષે કુદરત બરબાદીના પંથે પહોંચેલા ખેડૂતોની વારે આવે અને ખેતી લાયક વરસાદ થાય કે જેનાથી દેવાના બોજ નીચે દબાયેલા ધરતીપુત્રોને એકવાર ફરી પગભર બની શકે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ વાવ અને સુઈગામ વિસ્તારમાં ગુરુવારે રાત્રે ધોધમાર વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સરહદી વિસ્તારમાં વરસાદ ખેડૂતો માટે ખુશીની સાથે સાથે કેટલીક મુશ્કેલી પણ લઈને આવ્યો હતો. એક તરફ વરસાદના લીધે થરાદ વાવ અને સુઈગામ વિસ્તારના ખેડૂતોએ કરેલા બાજરી, જુવાર અને ગવારના પાકને જીવતદાન મળ્યું છે, તો બીજી તરફ થરાદ તાલુકાના ડેલગામમાં વરસાદના લીધે વીજળી પડવાથી એક ગાયનું મોત નિપજતા પશુપાલકને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સુઈગામમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો વાવ તાલુકામાં 43 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ડીસા તાલુકામાં આવેલા જૂના ડીસા ગામમાં અતિ પ્રાચીન સ્થળો આવેલા છે. આ પ્રાચીન સ્થળોમાં દાતાર બાપજીનું મંદિર પણ આવેલું છે. પ્રાચીન માન્યતા પ્રમાણે દાતાર બાપજીને મલીદો એટલે કે ચૂરમાનો ભોગ આપવામાં ન આવે ત્યાં સુધી વરસાદ આવતો નથી, ત્યારે આજે જૂના ડીસા યુવા સંગઠન દ્વારા દાતાર બાપજીને ચૂરમાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. અગાઉ પણ બનાસ નદીમાં જ્યારે બટાટાનું વાવેતર થતું હતું તે સમયે દાતાર બાપજીની ડેરી ઉપર શ્રીફળ વધેર્યા બાદ જ વાવેતર કરવામાં આવતું હતું. જૂના ડીસા ગામમાં અમારે બનાસ નદીના કિનારે દાતાર બાપજીનું ગામ આવેલું છે, ત્યાં વરસાદ ખેંચાતા અમે વર્ષોની પરંપરાથી દાતાર બાપજીનું ચૂરમું કરો છો, અને ચૂરમું કર્યા પછી વર્ષોથી ચાલી આવેલી પ્રમાણે વરસાદ ખૂબ જ આવે છે. કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના શખ્સે ડીસાની પરિણીત યુવતી સાથે મિત્રતા કેળવી ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ યુવતીને મળવા બોલાવી હતી, અને ત્યારબાદ આ યુવતીને મૂર્છિત કરી તેની સાથે યુવતીની મરજી વિરુદ્ધ લગ્ન કરી 4 દિવસ સુધી એક રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ત્યારબાદ યુવતીને તક મળતા યુવતી લક્ષ્મીપુરાના યુવકની ચુંગાલમાંથી ભાગીને સરપંચની મદદથી પરત તેના ઘરે પહોંચી હતી અને આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન ડીસા તાલુકાના જૂના ડીસામાં થયા હતા, અને લગ્ન બાદ આ યુવતીએ અભ્યાસ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરતા કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના દીપક સોલંકી નામના શખ્સે તેને કોલેજમાં ફોર્મ ભરવામાં મદદ કરી હતી, અને ત્યારબાદ આ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. જોકે બાદમાં આ યુવતી મિત્રભાવે દીપક સાથે વાતચીત કરતી હતી, અને બાદમાં દીપક સોલંકીએ સોશિયલ મીડિયા ઉપરથી આ યુવતીના ફોટોગ્રાફ ડાઉનલોડ કરી આ યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બાદમાં ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને જુનાડીસા મળવા બોલાવી હતી. ત્યારે આ યુવતી 15 જુલાઈના રોજ દીપક સોલંકીને જુનાડીસા નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક મળવા પહોંચી, ત્યારે યુવતીનું અપહરણ કરી દીપક તેને બેહોશીની હાલતમાં પાટણ લઈ ગયો હતો, અને ત્યાં પહોંચી યુવતી હોશમાં આવે તે પહેલા જ યુવતી સાથે ફુલહાર કરી લગ્નના કાગળો ઉપર સહી કરાવી દીધી હતી. ત્યાંથી યુવતીને પાટણ તાલુકાના વડલી ગામમાં રહેતી તેની બહેનના ઘરે લઈ ગયો હતો, અને સતત 4 દિવસ સુધી આ યુવતીને એક બંધ મકાનમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 19 જુલાઈના યુવતીને તક મળતા આ યુવતી ત્યાંથી નાસી છૂટી હતી અને ગામના સરપંચ પાસે પહોંચી હતી. સરપંચની મદદથી આ યુવતી તેના પરિવારજનો પાસે પહોંચી હતી. બાદમાં આ યુવતીએ ડીસા તાલુકા મથકમાં દીપકભાઈ બબાભાઈ સોલંકી વિરુદ્ધ
દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ભર ચોમાસે પાણીની પારાયણ છે. કાંકરેજ, ભાભર, દિયોદર, થરાદ અને ધાનેરા પંથકમાં આ ખેડૂત પ્રતિનિધિઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટેની ઉગ્ર માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદની અછત છે, જે કારણે ખેડૂતો પરેશાન થયા છે. જિલ્લામાં ડાર્ક ઝોન હટાવ્યા બાદ ખેડૂતોએ બોરવેલ કરી ભૂગર્ભ પાણી ખેંચ્યા અને ખેડૂતોને આશા હતી કે સરકારે કરોડના ખર્ચે બનાવેલી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ઓછું આવતા ભૂગર્ભ જળની મોટી સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ કરાવે છે, પરંતુ પાણીની સગવડ ઊભી થતી નથી. જે પાણીને માત્ર તળ ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ કેનાલમાં છોડાવવી જોઈએ તે ન છોડાતા ખેડૂતો ઉગ્ર બન્યા છે, જેથી આગામી સમયમાં પાણી માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા આપવામાં આવી છે, પરંતુ આ દવાખાનામાં તબીબના અભાવે દર્દીઓ સારવાર વગર જ પરત ફરી રહ્યા છે. ગતિશીલ ગુજરાત, આધુનિક ગુજરાત અને મોર્ડન ગુજરાત આ બધા શબ્દો ગુજરાત સરકાર ઉચ્ચારી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાત કરવામાં આવે તો આ બધા સૂત્રો કે દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય બાબતની સુવિધાઓમાં વધારો કર્યો છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે પણ નજીકના 20 જેટલા ગામડાની પ્રજાને આરોગ્ય બાબતની તમામ સુવિધા મળી રહે તે માટે જડિયા ગામમાં મોટા મકાનમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કર્યો છે. આ હોસ્પિટલોમાં ગાયનેક વિભાગ, લેબોરેટરી વિભાગ, લેબર રૂમ સહિતની તમામ પ્રાથમિક સુવિધા માટે અત્યાધુનિક સાધનો પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે, પરંતુ હાલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર લેવા આવેલા દર્દીઓ આટલી સુવિધા હોવા છતાં સારવાર વિના જ પરત ફરી રહ્યા છે. કારણ કે જડિયા ખાતેના તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર 3 જેટલા મેડિકલ ઓફિસરની સાથે નર્સિંગ સ્ટાફનું મહેકમ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં છેલ્લા 7 દિવસથી આ સરકારી દવાખાનામાં એક પણ મેડિકલ ઓફિસર ફરજ ઉપર નથી. આટલું મોટું દવાખાનામાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તબીબની ગેરહાજરીના લીધે કહી શકાય કે જડિયા ગામનું સરકારી દવાખાનું સોબાના ગાંઠિયા સમૂહ છે. નજીકના ગામોમાંથી આવતા દર્દીઓ માત્ર દવાખાનું જોઈ પરત ફરી રહ્યા છે. કેમ પાછા ગયા તમે? શું થયું? વરસાદ થી આ બેન ને તકલીફ હતી, એના માટે લઈએ, પણ ડોક્ટર હાલમાં હાજર નથી. તકલીફ વધારે છે, એના માટે ફરજિયાત ધાનેરા જવું પડશે. શું કીધું તમે ગયા તો અંદર? અંદર કીધું સાહેબ હજી આવ્યા નથી, એટલે આવું ન હોય. મારી યાર બીજી વખત થયું. શું થાય બેન ને? બેન ને તકલીફ, છાતીમાં દુખાવો વધારે છે, એટલે હવે અત્યારે તાત્કાલિક ધાનેરા જવું પડશે. એટલે કોઈ દવા બીજી કોઈ ડોક્ટર જોયું એવું કોઈ બન્યું ખરી? કઈ નથી, કોઈ હાજર જ નથી. કોઈ હાજર જ નથી, શું કરવાનું? પેલા પણ આયા તા એ તો એ તમે કોઈ? હા, બીજી વખત થયું છે. બરાબર. પેલા બીજા બેન ને લઈ આવ્યા, એ ટાઈમે પણ રાહ જોવી પડી. કેટલું દૂર પડે ગામ અહીંથી તમારું? અમારું અહીંથી 15 કિલોમીટર છે. ના પાડી એમ તે આગળ લઈ જાઓ. અત્યારે કોરોના વાયરસનો કપરો સમય ચાલી રહ્યો છે. લોકો કામ વગર પોતાના ઘરેથી બહાર ન નીકળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 20 જેટલા ગામોના લોકોને જે જગ્યાએ સારવાર માટે નજીક પડતી હતી તે જગ્યા ઉપર સરકારની બેદરકારીના લીધે સારવાર ન મળતા દર્દીઓને સારવાર માટે ધાનેરા સુધી લાંબા થવું પડી રહ્યું છે. જડિયા ગામના સ્થાનિક આગેવાનો જડિયા ગામમાં આવેલા સરકારી દવાખાનામાં તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસરને મૂકી લોકોને પડતી હાલાકી તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જડિયા ગામની અંદર મોટો દવાખાનો આવેલો હોય, પણ ડૉક્ટરના અભાવે એ દવાખાનું પેશન્ટ ઘણા આવે, 15-20 ગામના, પણ કોઈ ડૉક્ટર હાજર રહેતા નહીં. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી એ કે તાત્કાલિક ડૉક્ટરોની ભરતી કરે. કેવી વ્યવસ્થા છે દવાખાનામાં એમ જોઈએ? બહુ સારી વ્યવસ્થા છે હાલ. શું શું સુવિધા હોય? બધા ડૉક્ટરો પહેલાં આવતા હતા, હાલ આ કોરોનાની મહામારીમાં કોઈ ડૉક્ટરો આવતા નથી. અચ્છા, દર્દીઓ આવે તો પછી પરત જાય બધા? દર્દીઓ આવે પણ પછી પરત જાય, ડૉક્ટર નથી, ડૉક્ટર કોઈ હાજર નથી. કે અમારા સરકારના સહયોગથી એટલું મોટું હોસ્પિટલ બનાવેલું હોય, છેવાડાનો ગામ લાગે છાત, પણ કોઈ બી તારીખથી કોઈ ડૉક્ટર હાજર સ્ટાફમાં હે નથી. એટલે સરકારશ્રીની અમારી વિનંતી છે ગામજનોની કે જેમ બને આ કોરોનાની મહામારીમાં આગળથી ડૉક્ટરનો મૂળ જગ્યા ખાલી એટલે ભરતી કરવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનો એવું અમારું ગામજનોની સર્વની માગણી છે. કેટલા ગામના લોકો અહીંયા આગળ આવતા હશે? કોઈ સાહેબ ઓછું ઓછું 15-20 ગામ લાગે. અચ્છા. થેટ વાસણ બોર્ડરથી મળીને ડુંગરોલ બોર્ડર સુધી, આ બાજુ થાવરથી મળીને આ બાજુ થેટ લોહારા વિછીવાડી
ખેરા રવિયા બધા હોય સ્ટાફ પેશન્ટો આવે, પણ મૂકું ડૉક્ટર બે તારીખથી હાજર નથી. પહેલાં તો કન્ટિન્યુ ડૉક્ટર રહેતા હોય 24 કલાક. એટલે સરકારશ્રીની અમારી ગામજનોની નર્મ વિનંતી છે કે જેમ બને જેમ મૂળ આ કોરોનાની મહામારીમાં ડૉક્ટરની ભરતી કરવી. એ બદલ જડિયા ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત જોઈને બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જડિયા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેની જાહેરાત માટે દરેક ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. જો કે અકસ્માત કે કોઈ ઇમરજન્સી માટે દર્દી જડિયા ગામના સરકારી દવાખાને જાય તો મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાના લીધે ઇજાગ્રસ્તોને કમજોર સ્થિતિમાં સમય બગાડી આગળ રિફર કરવામાં આવે છે. ત્યારે શોભાના ગાંઠિયા સમાન બની બેઠેલું જડિયાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભવિષ્યમાં લોકોના રોષનો ભોગ બની શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે દરકાર લઈને તાત્કાલિક આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો અહીં આવતા 20 ગામના દર્દીઓને સારવાર મળી શકે તેમ છે. કયું હોસ્પિટલ કહેવાય, સુવિધાઓ અહીંયા આગળ અત્યારે? આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જડિયા છે હોસ્પિટલ, 30 બેડની હોસ્પિટલ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લેવલની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ. સર ડૉક્ટર નથી, તબીબ નથી, કોઈ શું સાહેબ? તબીબી અધિકારી બીજી ઓગસ્ટથી એક તબીબી અધિકારી રાહત ખાતેથી ડેપ્યુટેશનમાં હતા, જેઓનો કરાર પૂર્ણ થતા તેઓ છૂટા થયેલ છે. એના પછી અમે લેખિત જાણ જિલ્લા કક્ષાએ કરેલ છે તબીબી અધિકારી પ્રતિનિયુક્તિ પર મૂકવા માટે અને એટલી પ્રોસેસ અમે આગળ કરેલ છે. સર કેટલું પોસ્ટિંગ છે અહીંયા ડૉક્ટર નર્સિંગનું એ બધા? નર્સિંગ સ્ટાફ 6 વેકેન્સી ભરાયેલી છે, 7 હોય છે, એમાંથી 6 ભરાયેલી છે. 3 MBBS મેડિકલ ઓફિસરની જગ્યા હોય છે જે અત્યારે ખાલી છે. 1 ડેન્ટલ સર્જનની જગ્યા છે જેમાં હું પોતે છું ડેન્ટલ સર્જનની પોસ્ટ પર. અચ્છા સાહેબ, દર્દીઓ આવતા હોય તો પછી કોણ સારવાર કરે અત્યારે? દર્દીઓ આવતા હોય ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર અને બેઝિક ટ્રીટમેન્ટ છે એ હું અને નર્સિંગ સ્ટાફથી જે બનતું હોય છે એ બધું કરી આપીએ છીએ એમને, અને વધુ કોઈ તકલીફ પડતી હોય તો પછી એમને આગળ રિફર કરીએ છીએ. અચ્છા, કોઈ સાહેબ ઇમરજન્સી આવે ને રાત્રે કોઈ ડૉક્ટર મળે તો? રાત્રે અત્યારે એક પણ ડૉક્ટરની MBBS એમની જગ્યા ભરેલી ના હોવાથી રાત્રે પેશન્ટ આવે છે તો નર્સિંગ સ્ટાફ હાજર હોય છે, એમના દ્વારા જે બેઝિક ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ થવાની હોય છે એ કરી આપવામાં આવે. રેગ્યુલર કેટલી ઓપીડી રહે છે સાહેબ? રેગ્યુલર 80-100ની આજુબાજુ ઓપીડી રહે છે. એ લોકો ડૉક્ટર નથી એટલે બધા પરત જતા હશે ને સાહેબ? નહીં, બેઝિક ટ્રીટમેન્ટ જે હોય છે એ તો આપી દઈએ છીએ, પણ જેને સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય છે એના માટે એમો ના હોવાથી આગળ રિફર. કેટલા દિવસથી સાહેબ અહીંયા આગળ નથી? બીજી તારીખથી નથી, 2 ઓગસ્ટથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને ધાનેરામાં મહેશ્વરી સમાજની મહિલાઓએ કોરોના વાયરસ વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ કરી તીજની ઉજવણી. કોરોના ભગાવોના ગીતથી ભગવાન શિવને કરી આરાધના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. 100 ટચ ના બિયારણ માં ફૂટ ની સંખ્યા વધારે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદ ઉપર આવેલો છે. ખાસ કરીને મોટાભાગની સમાજ તેમજ સમાજના સગા સંબંધીઓ રાજસ્થાન રાજ્યમાં વસવાટ કરતા હોય છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં પણ રાજસ્થાનની તહેજીબ જોવા મળે છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પાડોશી રાજસ્થાન રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન રાજ્યમાં ભાદરવા ત્રીજનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી ધાનેરા શહેરના લાધુરામ ડેરા ખાતે મહેશ્વરી સમાજની મહિલા દ્વારા ત્રીજ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવ સાથે સંકળાયેલી દંતકથા મુજબ વ્રતધારી મહિલા આખા દિવસના ઉપવાસ પછી રાત્રિના સમયે લીમડાના પાંદડાની પૂજા કરી રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ વ્રતની પૂર્ણાહુતિ કરતી હોય છે. પરિવારની સુખ શાંતિ તેમજ પતિના લાંબા આયુષ્ય માટે ત્રીજનું વ્રત કરવામાં આવતું હોય છે. ભાદરવાની તીજ, ભાદરે કી તીજ જો અમારે લીએ અમારે મૈસરી સમાજમાં બહુ હી મહત્વપૂર્ણ માની જતી હૈ. ઇસ ત્યોહાર કો હમ બહુ હી ધૂમધામ સે મનાતે હૈ. ઇસ તીજ કે દિન હમ વૈસે તો યહાં પે બહુ હી રોનક હોતી હૈ, હમારે પૂરે મંદિરમાં બહુ હી રોનક હોતી હૈ. નિમરી કી પૂજા બહુ હી ધૂમધામ સે કી જાતી હૈ, લેકિન અભી ઇસ વાર હમારે કોરોના કે હિસાબ સે બહુ હી પબ્લિક બહુ કમ હૈ. ઇસ લેકિન ફિર ભી હમને યે કોશિશ જારી રખી હૈ. સુબહ સે હમ ઇસી મેં આયોજનમાં લગે હુએ હૈં. હમને નિમરી પૂજન ભી કિયા હૈ ઓર કમ સે કમ બહેને આઈ હૈ, લેકિન પૂજા ઉસી તરીકે સે કી હૈ જૈસે પહેલે કરતે હૈં ઓર બહુ હી અચ્છા લગ રહા હૈ. ઓર હમ જૈસે કે નિમરી કી પૂજા હમ તીજ કી રાત કો પૂરો તીજ બીજ કો હમ દમોડી કરતે હૈ, એસે હમ સાતુડી તીજ કહેતે હૈ. દમોડી કરના હમારે લીએ બહુ હી મહત્વપૂર્ણ હોતા હૈ. ઇસે હમ રાત કો 12 એક બજે કે મહત્વપૂર્ણ કરતે હૈ, દમોડી કરતે હૈ. ઓર સુબહ ઉઠ કે તીજ કા પાણી પીએ વગર ઝૂલે ખાતે હૈ. ઝૂલે ખા કે વાપસ આ કે ઇસમે હમ ના નમક કા ઓર કોઈ ભી ફરાર નહીં લેતે હૈ. ઇસ તીજ કો હમ એસે સંપૂર્ણ કરતે. રાત કો હમ સભી સ્ત્રીયાં લાધુરામ દાદાજી કે ડેરે મેં પહોંચ કે નિમડી કી પૂજા કરતે હૈ. બહુ હી અચ્છી તરીકે સે પૂજા કરતે હૈ. પૂજા કરને કે બાદ ચાંદ ઉગતા હૈ, ચાંદ કે હમ પૂજા કરકે વાર્તા સુન કે ચાંદ કે વક્ત પૂરા કરતે હૈ, અર્ઘ દેતે હૈ. ઓર ફિર જાકે હમ ઇસ વ્રત કે સંપૂર્ણતા પૂરા કરતે હૈ. યે હમારે પતિઓ કી લંબી ઉમર કે આયુ કે લીએ કી જાતે હૈ. ધાનેરા ખાતે મહેશ્વરી સમાજની બહેનોએ વિધિવત રીતે ત્રીજના વ્રતનું પૂજન કર્યું હતું. આમ તો આ વ્રતની ઉજવણી ઉપર દરેક સમાજની બહેનો પૂજા માટે લાધુરામના ડેરા ઉપર આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે મંડળ દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ત્રીજની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્રતધારી મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્કનો ઉપયોગ કરી ત્રીજની પૂજા કરી હતી. ગુજરાતીઓમાં તો શ્રાવણ મહિના અમારા રાજસ્થાનથી 15 દિવસ પછી મહિનો હોય છે, એટલે ગુજરાતીમાં શ્રાવણ મહિનો કહેવાય. પણ અમારામાં જે અમે રાજસ્થાનથી બિલોંગ કરીએ છીએ એટલે અમારામાં આ ભાદરવો મહિનો કહેવાય છે. એટલે ભાદરવો મહિનાની ત્રીજના દિવસે આ ત્રીજના આ સાતુડી ત્રીજ કહેવાય છે અમારા મૈસુરીમાં. પણ મૈસુરી સમાજમાં ત્રીજનું બહુ જ મહત્ત્વ છે, કવારી છોકરીઓ માટે અને પરણેલી સ્ત્રીઓ માટે પણ આ ત્રીજનું બહુ જ મહત્ત્વ છે. સ્ત્રી કવારી છોકરીઓ પોતાના ભાઈ માટે કરે છે અને પરણેલી પોતાના પતિ માટે કરે છે. એમ તો હર વર્ષ દર વર્ષે અમે બહુ જ સરસ રીતે કરીએ છીએ અને આ વર્ષે પણ બહુ સરસ રીતે કર્યું છે. પણ કોરોનાના કારણે મતલબ તબક્કા વાઇઝ 5-5, 10-10 જેવી રીતે ગ્રુપ વાઇઝ બધી લેડીઝો આઈ પૂજા કરીને ગઈ છે, એટલા માટે હમણાં ઓછી પબ્લિક દેખાય છે. નહીતર હર વર્ષે બહુ જ સરસ પબ્લિક હોય છે અને બહુ સારી રીતે અહીંયા પૂજા વિધિ વધુ થાય છે. આ પૂજા કરીને પછી રાત્રે ચંદ્ર જોઈ ચંદ્રને અર્ઘ આપીએ છીએ. સાતુ, આમાં સાતુનું પણ બહુ મહત્ત્વ હોય છે અમારામાં. અને સાતુ સાથે અર્ઘ આપી અને છેલ્લે ચંદ્રના દર્શન કરી સાતુ પહેલાં સાતુનું કોરોના વાયરસના લીધે તહેવાર તેમજ વ્રત ઉપર પણ ગ્રહણ લાગ્યું છે, જેથી ધાનેરામાં યોજાયેલી ભાદરવા ત્રીજની ઉજવણી તેમજ સાતોડી ત્રીજ ઉપર વ્રતધારી મહિલાઓએ કોરોના ભાગજા તેવી આરતી ઉતારી ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એક વાર.
રૂપાણી સરકારને 4 વર્ષ પૂરા થતા કોરોના સંક્રમણ વચ્ચે વિકાસની ભેટ. ગુજરાતની નગરપાલિકાઓને ઓનલાઈન 1000 કરોડના ચેકોનું કરાયું વિતરણ. ડીસામાં લાંબા સમય બાદ થયેલા વરસાદે વાવેતરનું આપ્યું જીવતદાન. વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં પ્રસરી ખુશી. ધાનેરાના જડિયા ગામમાં તૈયાર થયેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરના અભાવે બન્યું શોભાના ગાંઠિયા સમાન. તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસર મૂકવાની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. અને ધાનેરામાં મહેશ્વરી સમાજની મહિલાઓએ કોરોના વાયરસ વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ કરી તીજની ઉજવણી. કોરોના ભગાઓના ગીતથી ભગવાન શિવને કરી આરાધના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.